बुझ गया दीपक मगर रोशनी तो रह गई, चल बसी आई जिंदगी, कुछ ले गई कुछ दे गई। માણસ કેટલા વર્ષ જીવો એ મહત્વની વાત નથી, એ કેવી રીતે જીવો એ મહત્વનું છે. માણસ કેટલું ખાય એ મહત્વનું નથી, અને કેટલું પચે છે એ મહત્વનું છે. દૂધ અમૃત છે અને એમાં ઘણા સદગુણો છે, પણ દહ ક્ષીર એક આરે પીને આફરો ચડાવીને પડ્યો હોય ત્યાં ત્યાં દવા દારૂ ખાતા હોય, ભાઈ આના માટે ઝેર છે. માણસ કેટલું વાંચે છે એ મહત્વનું નથી, અને કેટલું સમજાય છે એ મહત્વનું છે. અને એ કેટલી સંપત્તિ એની પાસે છે કે કેટલી સંપત્તિ રળે છે એ મહત્વનું નથી, સમાજ માટે કેટલી ખર્ચે છે એ મહત્વનું છે. કબીરે એમ કીધું છે, જોજલ બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, દોનો હાથ ઉલેચીએ યહી સજન કો કામ. જો હોડીમાં જળ વધી જાય અને ઘરમાં સંપત્તિ વધી જાય તો બે હાથે ઉલેચી નાખું આ સજ્જનનું કામ છે. મને 20 વર્ષથી આ દુઓ મોઢે છે, પણ મારે ઉલેચ્યા જેવું કાંઈ નથી. એક જૂનો ડામચીઓ છે કાઢી નાખ્યા જેવું, અને ઉલેચા જેવું હશે અને આ દુહાની ખબર નહીં હોય. યુવાનોનો વર્ગ છે થોડો, નાના બાળકો છે એટલે બધાને આવરી લે એવી આપણે વાત લઈ લઈ. એક વાત મને પોતાને બહુ પ્રિય છે કે એક 4 વર્ષનો નાનો બાળક અને એનાથી ને વળી એની નાની બેન, તો મોટાની જેમ એને નાની બેનને કીધું કે ચાલો આપણે ફરવા જઈએ. એટલે ભાઈ બેન બે નીકળી પડ્યા, અને ફરતા ફરતા એ ભાઈએ પાછું પૂછ્યું બેનને કે તારે કંઈ લેવું છે? તો કે હા, મારે એક રમકડું ખરીદવું. એટલે એક સ્ટોરમાં ગયા બે ઝડપ, અને ત્યાં જઈને બેનને કીધું કે આમાંથી પસંદ કરી લે. એટલે આવડી મોટી 30 રૂપિયાની ઢીંગલી એણે બેને પસંદ કરી. એ કે મને તો આ ગમે છે. તો બાળકે લઈ લે. કાઉન્ટર પાસે આવ્યા ત્યાં એક કાકા ત્યાં બેઠેલા, પણ જીવતરને ગોળીને પી ગયા હોય એવા અનુભવી. એણે બાળકોને પૂછ્યું પૈસા? એટલે ઓલે ધડ ચડ્ડીના ખિસ્સામાં હાથ નાખીને પૈસા જોઈ છે આલ્યો, એમ કરીને સમુદ્રના છીપલા મૂકી દીધા ટેબલ ઉપર. એટલે એક ક્ષણ માટે એણે ઢીંગલી સામે જોયું, આ છીપલા સામે જોયું. એટલે બાળક કે ઓછા છે, લાવો બીજા આપું, એમ કરીને એને પાછી મુઠ્ઠી ભરીને મૂક્યા. એટલે કાકાએ કીધું કે નાના પૂરા છે, આમાંથી તો ગાંઠના વધશે, એમ કરીને ગંભીરતાથી પૈસા ગણતા એમ બરોબર ગણીને થોડાક બાળકને પાછા દીધા, અને બે બાળકો જતા રહ્યા અહીંથી. પછી દુકાનવાળાએ કીધું કે આ 30 રૂપિયાની કિંમતની ઢીંગલી અને તમે આ બાળકોને આમનામ આપી દીધી. ત્યારે એમણે જવાબ આપ્યો એ વૃદ્ધે કે આ બાળકો મોટા થશે તેદી તો એને ખબર પડશે ને કે આપણે સંખલા બદલે ઢીંગલી લઈ આવ્યા. તે દિવસે એ બીજા બાળકોને સંખલા બદલે ઢીંગલી આપશે, અને અત્યારે જો એની પાસેથી છીનવી લેવામાં આવે તો એક વિદ્રોહની આગ લઈને ઉઠશે, અને મોટા થશે તે દી એને એમ થશે કે જલા દો ઈસે ફૂંક ડાલો યે દુનિયા, મેરે સામને સે હટા લો યે દુનિયા, તુમ્હારી હિ તુમ હિ સંભાલો યે દુનિયા. વાય બિલ્ડ ધ સિટીઝ ગ્લોરિયસ ઇફ મેન અન બિલ્ડેડ ગ્રોસ, ઇન વેઇન વી બિલ્ડ ધ વર્લ્ડ અનલેસ ધ બિલ્ડર ઓલ્સો ગ્રોસ. હવે યુવાનોની વાત લઈ, યુવાની એક એવી અવસ્થા છે કે વીતી ગયા પછી માણસને એની ઝંખના રહી જાય જિંદગી ભરો. જો આકે કભી ન જાય વો બુઢાપા દેખા, જો જાકે કભી ન આવે વો જવાની દેખી. એક શાયરે આમ કીધું, કારણ કે વૃદ્ધાવસ્થા આવે છે ને, સ્વર્ગથી એ સુહામણું આ માનવને મૃતલોક, પણ એમાં 3 વસ્તુ અળખામણી, જરા મરણ ને વિજોગ. સ્વર્ગથી એ સુહામણું આ માનવને મૃતલોક. વૃદ્ધાવસ્થા ગમતી નથી. યંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ, તદપિન મુંચતી આશા પિંડમ, ધ્રગ ધ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ 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 પગ પગ અલમ પરમ, ચગ ચગમુખ દંત બચન જબ ફગ ફગ, જમ અનુચર લગ ભગ જગરમ, ભગવત ભગ ચેત સુભગ નર જગબલ, પિંગલ શ્વેષ અચલ પ્રસરે, જટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાલ નફટ શિર ઝપટ કરે. પણ યુવાની એનું પહેલું જ લક્ષણ એ કે આમાંથી કોઈ પણ યુવાનને પૂછો એટલે એની કોઈ વાત મળી ન હોય, બસ વાત વાતમાં કહે છે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો. હવે આવી જે યુવાન વાતો કરતો હોય એ મોટો થાય, એના લગ્ન થાય, 3-4 બાળકો થાય, ટૂંકા પગારમાં પૂરું ન થાય,
ત્યાં એને એટલી ખબર પડે ઘરની એક દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. અને બીજું લક્ષણ એ હોય છે કે અધીરાઈ બહુ હોય, અથરાઈ એટલે તો એટલી બધી હોય. એક ઉદાહરણ આપી દઉં. એક દેશમાં યુવાનો બધા ભેગા થયા, એમણે નક્કી કર્યું કે આપણી સાસ વ્રતિ પોષાય, આપણને કંઈક સંપત્તિ મળે, આપણા રાષ્ટ્રનું ગૌરવ વધે એવું કોઈ કામ આપણે કરી દેખાડીએ. એટલે તેલના સંશોધનમાં ઉપડ્યા. હે મોટા ચામડાના હોલ બૂટ પહેરેલાને, માથે સાદડીના ટોપાન, આનીકોરેના કિંમતી યંત્રો ટાંગેલાને, આનીકોર બધા બીજા એના સાધનોને, એવી રીતે નીકળ્યા તે નદી ને નાળાને સરોવરોને પહાડોને પાર કરીને ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા. એક જગ્યાએ લોકોએ પસંદ કરી અને નક્કી કર્યું ડ્રિલિંગ કરવાનું. અને ડ્રિલિંગ કર્યું તો આવડા એટલા બધા નસીબદાર કે ત્યાંથી જ તેલ નીકળ્યું. લેબોરેટરીમાં નમૂનો મોકલાવ્યો તો ત્યાંથી રિપોર્ટ આવ્યો કે રિફાઇન થયો એટલું આ સારું તેલ. જુવાનો તો આમ સુખ સ્મૃતિના સપના મીંડ્યા જુવા. પણ ત્રણેક મહિને દુનિયાની કોઈ ખ્યાતનામ ઓઇલ કંપનીએ કેસ કર્યો અને કોર્ટમાંથી સમન્સ આવ્યા, ત્યાં અમને ખબર પડી કે આ તો કોકની પાઇપલાઇનમાં સીધું કાણું પાડ્યું. એટલે આવી એની અથરાઈ હોય. અને બીજું તો શું છે કે ભાઈ યુવાની છે ને, યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે. એ ભુજાઓમાં બળ હોય, પગમાં પાંખું લાગી ગયું હોય, દિમાગમાં સોલા ઉડતા હોય, હૈયામાં મરી ફીટવાની તમન્ના હોય, અને પ્રેમના ઉભરા દીમા ત્રણ વાર આઈ સુધી આવીને હેઠા બેસી જતા હોય, આનું નામ યુવાની છે. લ્યો આમ જો આપણે જોઈએ તો એનું કારણ શું છે કે સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરત હો કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. મેઘ ધનુષના હાથે રંગ એને અંધારી રાતમાં મંડે દેખાવ. મોટી ખાળ ભારી જાય તો ત્યાં ઊભો રહી જાય કે નદી સમુદ્રને મળવાને માટે બેતાબ બની. કાગળિયાના ડૂતા પડ્યા હોય તો કે ભમરાઓ ગુંજારવ કરી રહ્યા. અને ક્યાંક બેઠો હોય કોઈની રાહમાં, માથું ફાડી નાખે એવો તડકો હોય તો એને એમ થાય કે મંદ મંદ મલયાની લવાઈ રહ્યો. આ એ સ્થિતિ છે. અને એટલું બધું એનું માનસ ચંચળ હોય કે લોન્ડ્રીએ લુગડા લેવા ગયો હોય ને પ્રેમમાં પડીને પાછો આવે. આટલી જ વાર લાગે. બીજે દિવાળી વાંધો પડે તો ઓશિયાળો થઈને બેઠો હોય, એક દિલ કે ટુકડે હજાર હોય ને કોઈ ઇધર ગીરાન કોઈ ઉધર ગીરાન. હવે આમ જો આપણે જોઈએ તો મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સદ્ધર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગ્ન દિલની, બધાએ ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. માકડ મારવાની દવા પીને લાંબો થઈ ગયો હોય એને નીલકંઠ ન કહેવાય. હવે આવી અવસ્થામાં ઘણા જુવાનો તો કાગળ પત્ર લખતા થઈ જાય, અને એમાંથી જો સામે જવાબ આવે એટલે એને સ્વર્ગને હાથ વેચનું જ છેટું. પાંચ વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ જઈને બેઠો હોય અને અડખે પડખેની બબે શેરીના ટપાલીને ભલામણ કરી હોય કે આવી જાતનું કવર આમ સરનામું કર્યું હોય મને પોતાને આપવા, અને છતાંય જો બે જ દી કાગળ ન આવે એટલે થઈ રહ્યું. શેર શાયરીઓ મંડે ઢળવા ઘણા તો, અને કરુણતાની ચરમસીમાએ પહોંચી. ખત લિખતા હું ખુનસે શાહી મત સમજના, મર રહા હું તુજ પર જિંદા ન સમજના. એક જણે તોડી લખ્યું, ખત ભરા હે ખુન સે મહેંદી મેં મિલા દેના, જિસ દિન બનો દુલ્હન હાથોં પે લગા લેના. કાં તો લખે કે આજકલ ક્યાં આપકા ખત કા આના બંધ હે, ડાકીએ મર ગયે હે ક્યાં યા ડાકખાના બંધ હે. હવે મને પોતાને તો કોઈ આવો અનુભવ નહીં, પણ મારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો. એ પડ્યો તો ખરો પણ ઊંધે કાંધ પડ્યો, કોઈ વાતે સમજે નહીં. મેલા દાટ લુગડા વાળ તો એના પહેલાથી વધેલા હતા, પણ દાટજીએ વધારે લઈને બારી પાસે દેવદાસ ઘડે બહેરે બધી વાત શેર શાયરીમાં જ કરે. આખું ઘર એને સમજાવીને થાય ગયું, પછી મને મોકલ્યો. હું તો વાસ્તવવાદી રહ્યો હાવ, પણ હું આમ હાલ્યો આવતો તો ત્યાં એ બોલ્યો, મેં સોયા થા ચૈન સે ઓઢે કફન મઝાર મેં,
यहां भी सताने आ गए, किसने रास्ता दिखा दिया? इल्या की तुम मने आ घर ना रास्ते नहीं खबर नहीं थी, पण ई तो एनी धुन मां जतो हूं वळी हामे जी ने उभो रियो तो के आए क्षमा जरा हटके जल मेरी मजार से, मैं खुद ही जल रहा हूं दिले बेकरार से। અને પછી હૈયાને મંજો ઠપકો આપવા કે કાદવના કટિકા કી તો નિર્વિણ નોખા થયા, પણ ફટ રે ફટ હિયા સાજણ જાતા સાજા રહ્યા। વળી મેં એને પૂછ્યું, મેં કીધું તું આટલો બધો રોવે શું કામ? તો મને કે દેખ કર મુજે કહેતા હૈ સારા જહાં, રાત દિન રોતે રહેતે હો ક્યું મહેરમાં, દિલ સુલગતા રહા ફિર ભી મેં ચુપ રહા, આંખે સબ કુછ બતા દે તો મેં ક્યાં કરું। વળી કીધું પણ તું આટલો બધો દુઃખી શું કામ થઈ ગયો? तो मने के गम की बिजली गिरी जल गया आसियां, हम सफर छूट गए लुट गया कारवां, जिंदगी की मुझे अब तमन्ना नहीं, मौत भी घर न आए तो मैं क्या करूं। इतले हूँ मुझे ही गयो, मैं कहता आने पूछूं शू आ शेर शायरी में ज बात करे, पण त्या एटलो हारो कि एणे मने पूछ्यू, मने के काका आकाश में आटला बधा सिताराओ केम छे एनी तमने खबर छे? મેં કીધું મને તો આપણા કુટુંબના લેણિયા જ કેટલા છે ખબર છે। એકવાર એવું બન્યું, જોકે આજ આ મારું સદભાગ્ય છે, સામે પ્રખર સાહિત્યકાર મોરબી સુંદરમ છે, એવું જ એકવાર મને આવું સદભાગ્ય પ્રાપ્ત થયેલું। મુંબઈમાં પરમાનંદ કાપડિયા હોલમાં મારો કાર્યક્રમ હતો અને મોરબી જ્યોતિન્દ્ર દવેનું પ્રમુખ સ્થાન, એટલે મેં એક આવો દાખલો આપ્યો। મેં કીધું મારે ત્યાં એક લેણિયાત ઉઘરાણી આવ્યું અને ઉઘરાણી આવીને મને કે તમારે ત્યાં ઉઘરાણીએ ધક્કા ખાઈ ખાઈને મારા ત્રણ જોડી ચંપલ ફાટી ગયા, એટલે હું તો મંજો દાંત કાઢવા। અરે મને કે યાર દાંત શું કાઢો છો, આ ત્રીજી જોડી ચંપલ ફાટ્યા। તો મેં કીધું જુઓ તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો ને, અહીં મરી ગયાના દાખલા બન્યા છે, આ ફળિયામાં જેટલા પાળિયા રહ્યા એ લેણિયાતના છે। એટલે જ્યોતિન્દ્ર દવે મને કે તમે જીવશો જાજુ, મેં કીધું એમ શેના ઉપરથી નક્કી કર્યું? મને કે હાસ્યકારો જે રહ્યા ને એ જીવનના કોઈ દુઃખને કોઈ દિવસ ગંભીર લેખતા જ નથી, અને મને એમ થયું, અને એવું ન તો માર્ક ટ્વેન એડવેન્ચર ઓફ ટોમ સોયર કે એડવેન્ચર ઓફ અકલબરી ફિન લખી ન કર, સર્વાન્ટિસ ડોન કિહોટે જેવા ગ્રંથનું સર્જન ન કરીએ કર, કે ચાર્લી આવા જગવિખ્યાત હાસ્યરસિક ચિત્રો ન ઉતારીએ કર। પછી એમણે એના જીવનનો મને એક દાખલો આપ્યો મોરબી જ્યોતિન્દ્ર દવે, એ કે હું પોતે જેદી જન્મ તેદી છ ડાક્ટરો એમ કીધું તું કે આ છોકરો છ મહિના નહીં જીવે, એ છ છ ડાક્ટર ગુજરી ગયા, હું હજી જેવું છે। એટલે આ મારા ભત્રીજાને કીધું ભાઈ મને એવી ખબર નથી આકાશમાં સિતારાઓ કેટલા કેમ છે, તો મને કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા હશે, હશે એમ હશે, તારી અત્યારે નજર પડી ગઈ છે એમાં। પણ ત્યાર પછી જે બોલ્યો ને એ જે એને નિહાકા નાખ્યા ને હૈયામાંથી વરાળું કાઢી, તો મેં બરોબર યાદ રાખી લીધું, મને કે કાકા મારા અરમાનોની લાશ પર જ્યારે નિરાશાના કફન ઉડાડા રહ્યા છે ત્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા, તોફાનો કેમ નથી સર્જાતા, દિશાઓ ધૂંધળી કેમ નથી થઈ ઉઠતી, આ સિતારાઓ ભાલાની નોક કેમ બની નથી જતા, અને ફૂલો અંગારા કેમ નથી બનતા, મારા હૃદયના જ્યારે ટુકડે ટુકડા થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો, કાકા ધરતીકંપ કેમ નથી થતો? મેં કીધું ધરતીકંપ તું કે છે એ પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યો એ પ્રમાણે થાય, અને ધરતીને આ રોજનું શું? હવે અમારા ગામમાં શી ખબર હું ગમે અહીંયા વાત કરતો હોઉં તો ગધેડું એમાં આવી જાય, મારું પ્રિય પ્રાણી છે, હું મારી પત્ની એકવાર રસ્તા ઉપર હાલ્યા જતા એમાં સામેથી ગધેડા મળ્યા, એટલે મેં એને કીધું જો આ તારા સગા આવે, તો મને કે સગા હાચા પણ એ લગ્ન થયા પછી ના। તો મારા ગામમાં ઇસ્માઇલભાઈ ધોબીનો ગધેડો ખોવાઈ ગયો અને શામજી કુંભારનો ગધેડો, ઇસ્માઇલભાઈ ધોબીનો ગધેડો માંદો પડી ગયો, શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો, બીજી એક વાત કરીને ગધેડે અમારે ત્યાં ગામને પાદર હેમગર મહારાજની કથા હાલે, તે મહારાજે પણ એવી કથાની જમાવટ કરેલી અને એને એવું આમ સમજાવેલું કે જો તમે સારા કૃત્યો કરો તો કેવા સારા સારા અવતાર આવે અને જો બુરા કૃત્યો કરો તો કેટલા બુરા અવતારો આવે,
આ દેહ નશ્વર છે, શાશ્વત શું છે? શાશ્વત આત્મા છે. આત્મા પરમાત્મા વચ્ચે માયાનો એક પડદો છે. ધર વિનાના ગાડા જોડ્યાને કર્મખા કરણી ધરી, પાપ પુણ્યના બે ધોરી જોડ્યાને પછી હાલ્યા ઉછાળા ભણીને. આમ મહારાજે સમજાયું તે અમારે શાંતિલાલ મૂંઝાઈ ગયો. આવું કથા પચ્યા પછી મહારાજ પણ આવી ગયો અને પગે લાગીને કે મારે એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે પૂછો. મને કે ગધેડાનો અવતાર તો નહીં આવે ને? મહારાજ કે એકને એક અવતાર વારી ઘડીએ નો હેઠો બેસ. કથાની વાત નીકળી, બીજી એ કહ્યું. મહારાજ એક કથા કરતા હતા અને એવી કથાની જમાવટ થઈ ગયેલી, પણ એમાં વાત કરતા કરતા ગમે છે આમ લાળ પડી ગઈ મોઢામાં. એટલે જુવાન ડાયરો હતો એ મીંડ્યો દાંત કાઢવા. પણ મહારાજ ઉસ્તાદ હતા એ કે પ્રિય શ્રોતાજનો, બાવા વેશમાં આવી જ્યારે જ્યારે હું કથા કરું છું ત્યારે મારા મુખમાં ગંગાજી પ્રગટ થાય. એટલે ધાર્મિક વૃત્તિના થાય એ વળી કોઈ અંધશ્રદ્ધાળુ ચરણામત લેવા ઉભા છે. પણ એક જુવાન હડી કાઢીને ઘર ભેગો થઈ ગયો અને ગમે એ આમ મુઠ્ઠીમાં લીએ હોય કે મહારાજ મોઢું ફાડો, એટલે મહારાજ મોઢું ફાડ્યું, બુકડો ભરાવી દીધો. હવે મહારાજ નો ગળેથી હેઠું ઉતારીએ કે નો નક્કી કરીએ કે આ શું છે, બસ આમ આમ કર્યા કરે. એટલે જુવાન કે મારા બાપાના અસ્થિ છે. આમ તો કે ગંગાજીમાં પધરાવાના હતા પણ હરદ્વાર જવાનો મેળ ખાધો નથી, અને આ તો ઘર બેઠા ગંગાજી પ્રગટ થયા. એટલે આમાંથી કણીએ બહાર ન કાઢવા દઉં, મારા બાપા અવગત્ય જાય, તમારે ઉતારી ગયે જ પાર. ઇસ્માઇલભાઈની વાત પાછી અંબારી. આપણે ઇસ્માઇલભાઈ ધોબીનો ગધેડો માંદો પડ્યો તો એને એના ડાક્ટર પાસે લઈ ગયા. તો ડાક્ટર સાહેબે આખું ગધેડું તપાસી લીધું કે આને શરદી થઈ ગઈ છે. એમ કહીને ડાક્ટરે આવડી મોટી કાચની એક નળી આપી અને બે ગોળી આપી. ધોબીને કે આ ગધેડાના ગળામાં પહેલી આ નળી જવા દેજો, પછી કે બે ગોળી મૂકી દેજો અને જોરથી ફૂંક મારી દેજો. ઓલે બરોબર સમજી લીધું. બીજે દિવસે ધોબી ડાક્ટર પાસે આવ્યો પણ લાલ ગુમ થઈ ગયેલા અને આખા શરીર આમ ખંજોર ખંજોર જ કરે. તો ડાક્ટર કે શું થયું? તો કે ગધેડે પહેલી ફૂંક મારી દીધી. એટલે ગોળીઓ તો હું ગળી ગયો, હવે જે થાચી હોય મારી દવા કરો. અને શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો, તે ગામમાં સીમમાં બધે ગોત્યો પણ ક્યાંય જડ્યો નહીં. એટલે અદે પાણી પીપળ માથે ચડી નહીં બેઠો. એમાં હું વર્ણવું છું એવી અવસ્થામાં એક પ્રેમી યુગલ ફરતું ફરતું અહીં આવ્યું. તે યુવતીને જોઈને યુવકે શરૂ કર્યું કે પ્રિય, અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં, ઉષાની લાલિમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં, કે મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં. પ્રિય પ્રિય, તારી આંખોમાં મને આખું જગત દેખાય. ત્યાં ઉપરથી શામજી કુંભાર કે મારો ગધેડો ક્યાંય દેખાય છે? હવે સારી કન્યા હોય એને સુકન્યા કહેવાય પણ સારા વરને સુવર ન કહેવાય. પણ હવે આવા હોય કહી દે એને ન ખબર પડે. યુવાનોના પ્રેમની વાત છે અને એક આમ અત્યારે આ શબ્દ બોલતા એ સંકોચ અનુભવો પડે એવી સ્થિતિ છે. કારણ કે યુવાનોને જે પ્રેમનો પરિચય થયો છે એ કાં તો શુલ્લક સાહિત્ય દ્વારા થયો, કાં એવી હલકટ ફિલ્મો દ્વારા થયો, નહીંતર તુલસીદાસજીએ કીધું છે કે જાગટ પ્રેમન સંચરે સોગટ જાનમ સાન, જૈસે ખાલ લુહાર કી સાસ લેત બિન પ્રાણ. અને કબીરે તો એમ કીધું છે કે ય તો પ્રેમ કા ઘર હે ખાલા કા ઘર નહીં, શીશ કાટ ભૂઈ ધરે ફીર પૈઠે માહી. ટેનિસન સેઝ ઇટ ઇઝ બેટર ટુ હેવ લવડ એન્ડ લોસ્ટ ધેન નેવર ટુ હેવ લવડ એટ ઓલ. અને આમ એક બે આપણે જોઈ ઉદાહરણો કેવો પ્રેમ હોય છે. સમજ બોઝ દિલ ખોજ પ્યારે આશિક હોકર સોના ક્યા, જિસ નયનો સે નિંદ ગવાઈ તકિયા લેફ બિછોના ક્યા, રૂખા સૂખા રામ કા ટુકડા ચિકના ઓર સલોના ક્યા, કહત કમાલ પ્રેમ કે માર્ગ શીશ દિયા ફિર રોના ક્યા. એની પ્રણયની એની શરૂઆત કેવી હોય છે, એની જમાવટ કેવી હોય, એનો અંત કેવો હોય. હિનાના રંગથી પાની સનમની રંગતો તો હું, ઝૂકીને બાલમાં એના ગુલોને ગૂંથતો તો હું, મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતા, અરે રે કોઈ વાહ વાહ યો સનંબો રંગ સૌ ફીટ્યા. મને એ ખ્વાબની ખુશ્બો, મને એ સોબતી મારો, મને એ હાથનો પ્યાલો ફરી કોઈ એક વાર આપો, પણ ઝંખના રહી જાય જીવનભર.
इस पार प्रिया तुम हो मधु है उस पार न जाने क्या होगा, जो बीत गई सो बात गई। जीवन में मधु का प्याला था हमने तन मन दे डाला था, जो टूट गया सो टूट गया। मदिरा लय का आंगन देखो कितने प्याले हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं, पर बोलो टूटे प्यालों पर कब मदिरा लय पछताता है, जो बीत गई सो बात गई। अंतिम मैंने पंक्तियों बहुत सारी थी, मृदु मिट्टी के बने हुए मधुगट फूटा ही करते हैं, लघु जीवन लेकर आए हैं प्याले टूटा ही करते हैं, फिर भी मदिरा लय के अंदर मधु के घटे मधु प्याले हैं। वह कच्चा पीने वाला है जिनकी ममता घट प्यालों पर, जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है, जो बीत गई सो बात गई। परी कटारी विरह की टूट रही उर साल, मुआ पीछे जो मिलो जियत मिलो जमाल। विरहनी कटारी हृदय में भोंकई ने एमा ज भांगी जाए छे, ने एमा थी टपक 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 लोई टपके छे। ई जो शिल्प द्वारा व्यक्त थाय तो सोरो इन स्टोन जेवी कृति रची, स्थापत्य द्वारा व्यक्त थाय तो ताजमहल जेवो अणमोल सर्जन थाय, चित्र द्वारा व्यक्त थाय तो मोनालिसा जेवी कृति सर्जाय, अने साहित्य द्वारा जो व्यक्त थाय तो आवुं साहित्य थाय, अने एमाय लोक साहित्य हालो साजणनी शेरीए देशो जईने खाद, जीवता हशे तो देशे जवाब नक होंकारो देशे हाड, हालो साजणनी शेरीए। बबे पंक्तिओमां केवी व्यथा एनी रजू थई छे। सजन गए बिछड़ के दई कलेजे दाग, जैसे धूणी अतीत की जब खोलो तबा। सजन तमारा स्नेहमां सुकाणा अम शरीर, एक पापी नैणा न सुक्या की तो भर भर लाइवा नीर। लकड़ी जली कोयला भया कोयला जला भई खाक, मैं अभागीन ऐसी जली इन कोयला भया न खाक। अमार माणा मातर ने आ युवानोना लग्न थाता होय त्यारे एने उत्साह घणो होय, पण एक मगनना लग्नमां अमे गेला, मगन ने चेहरा माथे क्यांय होश अवास नमर्यो, એટલો બધો ઉદાસ થઈ ગયેલો ને એવો દુઃખી, ને મેં કીધું આ લગ્ન છે તારા, તું આટલો બધો કેમ દુઃખી થઈ ગયો? પણ કારણ જાણવા ન મળે, મેં પછી બહુ પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે કોકે મગનને કહી દીધેલો કન્યા જાડી બહુ છે, અને અમે એ લગ્નનો સમય થયો ને ગોર મહારાજે કીધું કન્યા પધરાવો, અને કન્યાને લઈને બે બહેનપણીઓ આવી, પણ બે મજૂર જેમ પીપ દેડવતા આવે એમ આવી। મેં જોયું ત્યારે મને એમ થયું મગન હાવ ખોટો તો નથી હો, એ કન્યાને પડખે બે હારી, ને કન્યાએ વળી કંઈક જાવળ બાવળ દાંત કાઢ્યા હતા, મગન હિબકે ચડી ગયો, બેઠો બેઠો રોવા માંડ્યો, મારે નથી પાણ્યું કે તે બધા સમજાવવા માંડ્યા કે તું આઈ ના પાડ તો એમાં તારી તો ઠીક, પણ અમારી શું આબરું। અને હું એને વળી સમજાવવા માંડ્યો જીવનની ફિલસોફી, મેં કીધું જો મગન આ સંસારનો જે રથ છે એના સ્ત્રી અને પુરુષ બે એક એક પૈડા છે, હવે આમાંથી જો એકાદું પૈડું ન હોય તો એ રથ ન હાલે, માટે તું શાનો માનો પરણી જા। તો રોતો રોતો મને કે પણ બે પૈડા હરખા હોવા જોઈએ ને, એક પૈડું સ્કૂટરનું હોય ને એક ટ્રેક્ટરનું હોય તો ક્યાંથી હાલે? અને આપણે જોઈ છીએ ઘણાના રસ આમામ થતા જતા, આપણને એમ થાય કે એ ગયા એ ગયા, પણ હવે મરદના દીકરા હાંઠ હાંઠ વરા કાઢી નાખે। આમ યુવાની જ્યારે હોય છે ત્યારે તો આખો રંગ જ જીવનનો જુદો હોય છે ને, મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જાશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાશું, તમારું આંગણું દીછા તણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જાશું। આ યુવાનીનો રંગ છે, પણ પછી પાછી વૃદ્ધાવસ્થા આવે છે, એક 65 વર્ષના ડોહા ને 60 વર્ષના ડોશીમાં, અને એ લોજમાં બે જણા જમતા હતા, ને હું ઉપરથી જોતો હતો, પણ હું તો ખુશ થઈ ગયો, ડોશીમાં જમવા બેઠા ત્યાં ડોહા વળી ટગર ટગર સામે જ બેઠા, અને ડોહા જમવા બેઠા ત્યાં ડોશી સામે બેઠા, એટલે આમ તો અજાણ્યા હતા, પણ તોય હું ગયો એમની પાસે, અને મેં એમને જઈને કીધું કે તમારા બે વચ્ચેનો પ્રેમ જોઈને હું બહુ ખુશી થયો, અમુક જ ઠેકાણે આવું પ્રસન્ન દાંપત્ય કીધું જોવા મળે છે। એટલે ડોહા મને કે એવું કાંઈ ધારશો નહીં, આ તો અમારા બે વચ્ચે ચોકઠું એક જ છે। અને હમણાં મેં એક વાંચ્યું એવું કે મનોવિજ્ઞાનમાં એવું સંશોધન થયું છે કે પતિ પત્ની વચ્ચે જો મહિનાના 3 હળવા કજિયા થાય
તો એને પ્રસન્ન દાંપત્યનું ચિહ્ન ગણું. અને ડૉક્ટર સાહેબ છે એને ખબર છે, મેડિકલ કોન્ફરન્સમાં એકવાર ચર્ચા થતી કે સ્ત્રીઓને હાર્ટ એટેક ઓછા આવે અને એનું કારણ એટલું જ છે કે સ્ત્રીઓ રોઈ શકે. બે બહેનપણીઓ બજારમાં સામી મળી જાય અને માનો ને 5-7 વર્ષે મળી હોય, એમાં બે ઊભી રહી જાય ને પછી વાતો એ ચડે ને શીસ ઘડા કર ડોલ હે ગીલે તન થહરાય કટે ને બાતા ત્રિયન કી ચાહે દિન કટ જાય. વાતો એ ચડે એટલે પછી એક પૂછે વાત કરતા કરતા કે તું સુખી તો છો ને? આટલું જ પૂછે તા મંડે હોઠ લાંબા ટૂંકા થવા ને આંખમાં દળદળિયા ઈ પૂછ્યો અજમા એમ કરીને રોવા માંડે. હવે ઈ દુખી હોય તો રોવે પણ સુખી હારે રોવે. એટલે સ્ત્રીઓને એ બસ રોઈ લે એટલે અડવા ફૂલ થઈને હાલતા થાય. અને આ મોટી મૂછો રાખી હોય સાચી કાઢીને ફરતા હોય ન કોઈને કહી શકે ન સહી શકે ડફ દઈને પડી જાય. એનું કારણ આ છે. પણ બીજું મેં જોયું કે આ વાત સાચી છે, કજિયા ઠામડા હારે રહ્યા હોય તો ખખડે ખરા, કાયમ ખખડે નો વાંધો. કજિયા પતિ પત્ની વચ્ચે થાય ને પછી એકાબીજાને નજીક આવવાની બહુ તક મળે. અને કજિયો તો ભાઈ મામૂલી વાતમાં થાય. પતિ બારથી આવીને કહે છે, બારથી આવીને શું કે હવે તો ગુજરાત રાજ્ય હોટ લોટરી કાઢી 41 લાખનું ઇનામ. હાળું 41 લાખનું આવે તો 5-7 લાખ તો આવશે ને. તે ઓવળી રહોડામાં લોટ બાંધતા અહીંયાથી અડી કાઢીને બહાર આવે, આપણે 5-7 લાખ રૂપિયા આવશે. તો ઓલો કે હા, ત્યારે એમ કરજો ને એ મારા ભાઈને 10,000 રૂપિયા દેજો. એના ભાઈની વાત આવે ત્યાં તો ઓલો વળી ઠરડો થઈ જાય ઠામુકો. રાણક દેવી ખરા પૈપો ને ગિરનાર આમ થઈ ગયો ખાંગો. તારા ભાઈને 1 પૈસો આપું મરી જઉં તોય નું આપું. એટલે પત્ની કે તમે શું દેતા, તમે મૂળથી ભૂખ બળ્યા છો. આ તો મારા બાપુને આડો એરોય નો ઉતર્યો. એ તમારી યારે હક પણ કર્યું ને કેવા હારા હારા માંગા આવતા ને ઈ વળી સંભાળીને ઈ મંડે બાજો ને આપણને એમ થાય કે ઓહો એવા બાજે પણ ભવે ભેળા નહીં થાય. ઓલો કોટ ખંભે નાખીને ઓફિસ ભેળો થઈ જાય આવા પ્રસંગોમાં જ બાજે. કાં તો કહે છે આ લોટરીની ટિકિટ લીધી છે 7-8 લાખ રૂપિયા આવે એટલે મારે તો શું કરવું છે, મોટું પેલા 400 વારની જમીનમાં એક બંગલો બનાવી અને ફળિયામાં આંબા વાવવા, પછી આંબાની ડાળે હિંચકો બાંધી અને હિંચો ખીંચો હું તો હિંચીશ અને તું જે કામ કરેશ ને એ જોઈને મને તો મારો તો જીવ એવો દુઃખી થઈ જાય. તારા માટે એક કામવાળી રાખી દેવી છે બસ ખલાસ. એટલે એવું કહે છે ના મારે બીજા બૈરાનો ટાંચ્યો આ ઘરમાં ન જોઈ, મારે કોઈ કામવાળી નથી રાખવી, તમને એમ હશે મારી બાને બોલાવી આવી. ઓલો વળી કે તારી બા ત્યાં 1 મિનિટે પહોંચતી છે આલશેશન કૂતરી ઘોડી ઓટે જ બૈરે અને બજર દીદીને થૂક થૂક કરીને આપણા પગથિયા બગાડી નાખે. એ બાજે લ્યો, હવે એવા બાજે તો એવો હાલતો થઈ જાય. પણ જે પતિ ઓફિસે ગયો હોય ઘરેથી બાજીને એ ઓફિસમાં બેઠો બેઠો ફાઇલું બાયલું બધી એક કોર રાખીને બેઠો બેઠો વિચાર કરતો હોય કે કોલેજ કાળમાં એ કેટલી ચપળ હતી ને કેટલી ચાલાક હતી ને કેવું સુંદર બેડમિન્ટન રમતી ને એને સારા સારા ઘરના માંગા આવતા, માત્ર પ્રેમને ખાતર એણે મારી સાથે લગ્ન કર્યા ને હું એને શું સુખ આપી શક્યો એમ કરીને વળી એની આંખીમાં જલજળી આવી જાય. 50 રૂપિયા ખિસ્સામાં હોય તો 50 કે 75 કોક પાંચથી ઉછી ના લે, પણ બજારમાં જઈને એ ખાડી ખરીદીને એને વળી પેકેટમાં બંધ કરીને ઉપર વળી રેબિનનું ફૂમકું પાડીને એ ભાડી લઈને ઘર ભેગો થાય બાજીને જે હવે ગયો હોય એ. અને ઘરે પત્ની વિચાર કરતી હોય આમ બચારા છે ભોળા, ભળભળ બોલી નાખી એટલું જ, બાકી એમના મનમાં એવું કાંઈ નહીં. 75% સ્ત્રીઓને આ ભ્રમ હોય છે કે અમારે એ ભોળા છે. અને પછી શું પત્ની વિચારે, આમ જોવો તો બચારા બાળો ત્યાંના બળે જિંદગી ભર ક્યાંય હક પામ્યા નહીં અને આય મારે આશરે પડ્યા છે. હવે ભગવાન જાણે કોણ કેના આશરે પડ્યું, પણ એ આમ વિચારી અને સારામાં સારું રાંધી રાખે એટલે શીરો ને પૂરી ને ભજીયા ને એવું બધું બનાવી અને તૈયાર રાખીને એવળી રાહ જોવે. આ ઘરે જઈને બેઠો હોય, ઘરે જઈને બેસે એટલે પહેલું જ જેને નમતું જોખાય નહીં, ઠૂંઠ થઈને બેઠો હોય બસ. એમાં પત્ની એમ કે લ્યો થઈ ગયું છે જમવાનું, હાલો જમવા મને ભૂખ નથી લાગી.
એટલે પત્ની કહે છે હાલો ને સાના માના ખબર છે રિહાણા સોત, એટલે ભટ દિન ઊભો થાય જઈને બે માણે જ્યાં પીરસવા માંડે તો ના 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 વળી એ પીરસવા માંડે હવે ખાવ ને નહીં દુબળા પડી જાવ તો અડત પડત શેરો હાથમાં છે ને બાકીનો થાળીમાં રોજ ખાતો એના કરતાં ત્રણ ગણું ટાળી જાય. ભજીયાને ભજીયાને બધું ખાઈ પી અને આધેડ ઉંમરનો એ માણા હોય જણ જીવો જણ તો ઓલું પેકેટવાળી વાંય હંતાડ્યું હોય અને ઓસરીમાંથી જોડિયા પગે ઠેંકડો મારી ઉમરો ઠેંકીને ઓરડામાં પડે અને પત્નીને આમ પેકેટ દેખાડીને કહે આમાં શું હશે, એટલે પત્ની કહે છે પેંડા ના, ચેવડો ના, ચોકલેટ ના, એ આડાવાળા ત્રણ ચાર નામ દેવાનું. પછી એ પેકેટ કાઢીને આપે હાડીનું હવ હારાવાના થઈ જાય, બે ખુશ ખુશાલ થઈ જાય. લ્યો આ તો તમારા અનુભવ છે ને હું અહીંથી બોલું છું એટલું છો. હું જાણું છું માણસ શું કામ ખુશી થાય છે, કારણ કે રોજ બરોજના પ્રસંગ છે ને અને એનું નામ જ પ્રસન્ન દાંપત્ય છે. મારે જેને ડાક્ટર મિત્રો ઘણા છે, ડાક્ટર બોરજરિયા છે, મનોજભાઈ છે, પીએન ખારોડ સાહેબ છે, રોહિતભાઈ ઓજા છે, આ ડાક્ટર શેખર તો એક અહીંયા જ બેઠા છે, પણ મારે એક સર્જન મિત્ર મને કહેતા હતા એને પાછો શિકારનો શોખ. તે એક દી આવ્યા કપડાં મેલાડાટ થઈ ગયેલા ને શિકારેથી, બંદૂક એકોર નાખીને ટોપો અનિકોર મૂક્યો ને મને કહે આજ તો આખો દિવસ નકામો ગયો, આખો દિવસ જંગલમાં ભટક્યો પણ હું એક નાનકડું સસલું ન મારી શક્યો. સર્જન કે મને એમ થયું કે આના કરતાં તો ઓપરેશન થિયેટરમાં રહીને મેં ઓપરેશનો કરી આવતો હારું હતું. મેં કીધું હશે સાહેબ ભાઈ દર્દીના ઓલું ડેથ સર્ટિફિકેટ આવે ને એ ડાક્ટરે આખી આખું ભર્યું અને રીઝન ઓફ ડેથની કોલમમાં પોતે સહી કરી દીધી. જન્નત અને દોજક જે છે ને, સ્વર્ગ અને નરક, એમાં જન્નત અને દોજક વચ્ચે એક પાછો એક વિભાગ છે. અમુક એવા હોય ક્યાંય મોકલ્યા જોગ ન હોય, સ્વર્ગમાં જવાને લાયક ન હોય, નરક માટે એ યાતના સહી એવા પાછા ન હોય, કંઈ ખારા કામે કર્યા હોય, એટલે એના વચ્ચે પાછી એક બર્ઝકની દિવાલ છે. એક વાત હું કહી દઉં, એ આ સ્વર્ગ નરકની વાત આવી એટલે, એકવાર એવું બન્યું કે નરકવાળાએ બધાએ ભેગા થઈ સ્વર્ગ અને નરક વચ્ચે એક દિવાલ જ આડી છે, તો દિવાલમાં મોટું કાણું પાડ્યું અને એમાંથી ડોકિયા કરી કરીને મીંડ્યા જોવા સ્વર્ગમાં કે આ હા હા એટલે અહીં તો હિલોળો છે, આવા મોટા મહેલ જબરદસ્ત ને એ આ બગીચા ને આ ફુવારા રંગબેરંગી ઉડે ને આ હા હા તો મેસુમ ને મોહનથાળ ને માણા મીઠાઈ ખાય છે અને અપ્સરાઓ નૃત્ય કરે છે, અહીં તો ગંધર્વો ગાન કરે છે ને કેટલો બધા સુખી છે. તે સ્વર્ગવાળા એ જોઈ ગયા, ઈવડા એ દોડાદોડા આવીને કે એ બંધ કરી દો આ કાણું, ખબરદાર અહીંથી ડોકા કાઢીને જોતા હોય જોશો નહીં કોઈ, કે નરકવાળા કે તમને જોયું હોત નહીં એમાં શું વાંધો. તો નરકવાળા તો પાછા બીજી ભાત હોય ને એ કંઈ સ્વર્ગવાળા સમજાવે એમ સમજે એમ થોડા હોય, ને બીજી ભાત હોય તે ત્યાં આવ્યા હોય એટલે અહીંયા આવીને કાણા પાય આવીને બાજ બાજ કરે. એ સ્વર્ગવાળા તો સારા માણસો બધા કંટાળી ગયા, એ કે ભાઈ તમે જો આ બંધ નહીં કરી દો તો અમે ઇન્દ્રની કોર્ટમાં એક સારો વકીલ રાખીને કેસ દાખલ કરી દઈશું. નરકવાળા કે ફીફા ખાંડોમાં એ વાતમાં માલ નથી કાંઈ. તો કે કા વકીલ લાવશો ક્યાંથી, તો કે કેમ વકીલ માત્ર અહીં છે કે. કાળા ડગલા પહેરીને અહીંયા ઝપટ વગાડતા ઇન્ડિયન પિનલ કોડ બગલમાં, અને કે આ એક જ સ્થાન એવું છે કે જ્યાં આપણને બચાવની કોઈ તક આપવામાં આવી નથી. એકવાર ગામડીઓ ને વકીલ બે ચર્ચા કરતા હતો, હું અહીંયા ઊભો હતો અને આ રકજક તો કાયમ હાલતી હોય તે વકીલને ગમે, પણ એણે એમ કીધું ગામડિયાને કે તમે પટેલ શું સમજો છો તમારા મનમાં, મેં બે યુનિવર્સિટીની ડિગ્રીઓ લીધી છે. તે પટેલ કે તે એમાં શું થઈ ગયું, મારો વાસડો બે ગાને થયો છે. બીજી વાત જો આપણે લઈ એક વચ્ચે વાતો, કલકત્તાની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચારુદત્ત અને એની કોર્ટમાં એક કેસ આવ્યો, જે દી એને જજમેન્ટ આપવાનું હતું તે દી આખા ઘરે કીધું આમ કરજો ને આમ કરજો ને આમ જોજો ને, પણ ચારુદત્તે જજમેન્ટ લખ્યું
ગુનેગારને ફાંસીની સજા ફરમાવવામાં આવે. એ ઘરે આવીને આઘાત એટલો બધો લાગ્યો, મેજિસ્ટ્રેટ સાહેબને પથારીવશ થઈ ગયા. બીજે દિવસે ફાંસીના માચડેથી દીકરાનો શબ આવ્યું અને આઘાતમાં ચારું દત્ત ગુજરી ગયા. પિતા અને પુત્રની ચિતા એ કારે હળગી. કલકત્તામાં બનેલી આ સત્ય ઘટના છે. બીજો આવો નવો પ્રસંગ છે. હજરત ઉમર પાસે એક આવો કેસ આવ્યો. ખલીફા હતા એ અને બહુ ન્યાયપ્રિય હતા. એને પોતે જાત તપાસ કરીને આખે આખો કેસ જાણી લીધો અને પછી જુવાનને સજા કરી ગુનેગારને કે આને 100 ફટકા મારવામાં આવે. 60 ફટકા માર્યા ત્યાં ગુનેગાર ગુજરી ગયો. એટલે એણે આવીને કીધું કે ગુનેગાર ગુજરી ગયો, હવે શું? એટલે હજરત ઉમરે કીધું કે એને કબરમાં દફન કરી દો અને 40 ફટકા કબર ઉપર મારો. જેને આ સજા કરવામાં આવી હતી હજરત ઉમરનો એકનો એક દીકરો હતો. સમાજની નીતિમત્તા જે સચવાય છે, ન્યાય જે છે, આવા પ્રસંગો નથી હું આજ કહેવાનો. રસિકસણ ગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો નથી કહેવી. અમીરી કે ગરીબી ઠાઠની વાતો, જમાનો આજ માંગે છે સબળ સંસ્કારની વાતો. સ્લીપ ડિશની વાત તમે કહો છો ને એ કરી દઉં. 72ના સપ્ટેમ્બર મહિનામાં એવું થયું કે અચાનક મને સ્લીપ ડિશ થઈ ગઈ. હવે સ્લીપ ડિશ એટલે બે મણકા વચ્ચેની ગાદી ખસી જવી. અમારે અહીંયા ગામના ડૉક્ટર સાહેબે તપાસીને મને કે એક અઠવાડિયું લાકડાની પાટ ઉપર હોઈ રહ્યો. તો અમારા અરુણભાઈ શાહવાળી બીજા ડૉક્ટર એવા, એ કે 2 અઠવાડિયા હોઈ રહ્યો. એમાં વળી કોઈ કે ઓર્થોપેડિક સર્જનને દેખાડો તો એ કે 6 અઠવાડિયા હોઈ રહ્યો. જે ડૉક્ટર આવે એક એક વધારતા જ જાય એમને. અને હું તો એ 62 દિવસથી તો હોઈ રહ્યો, પણ એવી એટલો બધો દુઃખી થયો તઈ મને ખબર પડી. ગાડી ગાદી ખસી જાય, વહમી બહુ લાગે. પછી ગમે એ જાતની ગાદી હોય. એમાં દલપતરામ જોશી મારા એક મિત્ર ને જ્યોતિષના એટલા બધા અભ્યાસી, મને જે આવી એમ જે આવે ને જોવા એમ કે એક બીજી વાત છે કે તમે માંદા પડો ને જેટલા માણસ જોવા આવે એમાં તમારે એમ ન ધારી લેવું કે આ બધા શુભેચ્છક છે. અમુક ઈ જોવા આવ્યા હોય ખાજાત થઈ જાય એમ નથી ને. કારણ કે મુસ્લિમ મજહબમાં તો એક ફરમાન છે કે તમે જ્યારે દર્દીને જોવા જાઓ ત્યારે તમારે એમ કહેવું કે તમે જલ્દી સાજા થઈ જશો, તમારો કારોબાર સંભાળી શકશો, પાછા સ્વસ્થતાથી જીવન જીવી શકશો. એટલે હું એ વાંચીને વિચાર કરતો કે આટલી બધી સૂચના કેમ આપી. પણ પછી મેં જોયું માણા જેને માંદો પડ્યો હોય એને જોવા આવે ને એક જણો કોઈક જોવા આવે, 2 એના છોકરા હાર્યા હોય, પણ એવા વનખંડી હોય, દર્દીની પથારીમાં થલગોટિયા ખાય. આવા 2 વાંજરા જેવા 2 છોકરા લઈને આવે જોવા, સકળ વકળ એના ડોળા હોય અને આવીને કહે હા તે શું ખાટલા ઢાળ્યા, કેટલાક દીથી આ છે, આ શું થયું છે? એટલે ઓલા કહે છે કમળો થયો. ઓ હો હો હો, ઈ ક્યાં થયું? આ કમળામાં તો જુઓ ને કાંતિભાઈ નોર્યા, શાંતિભાઈ નોર્યા, પૂર્ણાશંકરભાઈ એ કમળામાં ગુજરી ગયા. સારું દર્દ એવું ભૂંડું ને કે આમ તો શું છે કે અહીંથી સુરેન્દ્રનગર લઈ જાય છે, અહીંયાથી અમદાવાદ લઈ જાય, પણ સારું નથી સાચું. ત્યાં એકાદ છોકરું રોવા માંડે, બાપા મારે ઓલું ખાવું છે. એટલે મોસંબી, તો દર્દીની મોસંબી એને દઈ દે છોકરા. બીજું વળી છોકરો કહે છે મારે ઓલું ખાવું, એટલે એને વળી ગ્લુકોઝનો ફાકડો મરાવી દે. તે આમ કેટલાક દી પડ્યા રહેવાનું કીધું છે. એટલે ઓલા કે ડાક્ટરે તો કીધું છે કે 3 મહિના તો આરામ કરવો પડશે. ત્યાં ઉઠતા ઉઠતા એમ કહેતો જાય કે હશે ભલ્યા કર્યા ભોગવવા છે. છેલ્લું પાછું આટલું તો વેણ નાખતો જાય. એટલે મને પણ દલપતરામ જોશી એમ કીધું કે બધા એમ કહેતા સ્લીપ ડિશ થઈ છે ને આ મને કે સ્લીપ ડિશ નથી થઈ. એટલે હું તો બહુ ખુશી થયો. મેં કીધું આ એક ખાચા લ્યો. ત્યારે શું થયું છે મને કે 22 સપ્ટેમ્બરે ગુરુની શુભ દ્રષ્ટિ જ્યાં સુધી શનિ માથે હતી ત્યાં સુધી તમને કાંઈ ન થયું, પણ શુભ દ્રષ્ટિ ખસી એટલે શનિએ તમને પથારીવશ કરી દીધું. મેં કીધું હવે તો કે શનિનું નંગ બનાવી અને પહેરો, દર શનિવારે ઉપવાસ કરો. મેં કીધું બોલે. મેં વળી એ પૈસાની કપાણ કાંઈ વેત હતો નહીં, તોય વળી શનિનું નંગ ખરીદી અને વીંટી બનાવીને પહેરી. 4-5 દિવસ થયા હતા એમને, 8-10 દિવસ પછી પાછા દલપતરામાં આવ્યા.
તે મને કે આ કા હવે કેમ છે? એટલે મેં કીધું પેલા શનિ જ નડતો, તો મને કે હવે એમ, હવે કીધું હોની એ નડે. એના કરતા ઈ શનિ હારો હતો, એઠી આવીને ઉઘરાણી જ ન કરે, અને તો ઉઘરાણી કર કરે. એટલે મારે એક્સરે બહુ પડાવવા પડતા, અને અહીંથી આટલા ભાગના જ લેવડાવવા પડે, કેડના ભાગના એક્સરે બે બધી પોઝિશનમાં, એટલે ત્રણ ચાર પોઝિશનમાં કેડના એક્સરે પાડતા ડૉક્ટર સાહેબ. અને ઈ ખાખી કવર આસમાં લીધા હોય, ફાસ્ટમાં હું થાનમાં પાછો આવું, પડખે કવર પડ્યા હોય, ઓશિયાળું મોઢું થઈ ગયું હોય, તે મારી પાસે એક જણો બેસેલો, એ મને કે આ શું છે? મેં કીધું એક્સરે છે, લાવો જોઈએ. એટલે મેં દીધા બધા એને, એ તો ઠામુકા લઈ જાય તો મને વાંધો નતો. અને બીજું જુઓ તમે કે એક્સરે મટાવીને કોઈ રાખ્યો એવો દાખલો નહીં બન્યો, કે 72માં આપણો હાથ ભાંગ્યો ત્યારનો આવ, અને ઓલો લપટીને પડ્યો હતો અને પગે ફ્રેક્ચર થયું હતું ત્યાંનો આ સોનેરી ફ્રેમ મારી હોય. એમ નથી થતું, એનું કારણ શું છે કે એક્સરે માં તો નરી વાસ્તવિકતા હોય છે, અને નરી વાસ્તવિકતા આપણને ગમતી નથી. આ તો બાપ ગોચરે કોઈ દી કાશ્મીર ન ગયો હોય તોય ફોટામાં એ અવળી આંટીએ પગ નાખીને આમ બેઠો હોય, વાંય વળી બરફના પહાડો ને સરોના વૃક્ષો ને દાલ લેકમાં વળી શિકારા બે ત્રણ ફરતા હોય ને આનીકોર વળી ફૂલડા ને જાત જાતના કલર કર્યા હોય ને આવો ફોટો મડાવીને રાખે. કારણ કે આપણે એવું માનીએ છીએ કે જીવન જે છે ને એ સ્ટુડિયોમાં પડાવેલ ફોટા જેવું, પણ જીવન એક્સરે જેવું. આપણને એમ લાગે છે કે જીવન સીધે સીધું નેશનલ હાઈવે જેવું, પણ જીવન વાંકી ચૂંકી નદી જેવું. તો એણે એક પેકેટમાંથી કવરમાંથી આમ એક્સરે કાઢ્યો, એના આંખી ઉપરથી માણસની ખબર પડી જાય આમ બુદ્ધિ કેટલી છે. આમ એક્સરે કાઢ્યો, પણ મદારી જેમ કંડિયામાંથી સરપ કાઢે એમ કાઢ્યો, અને એ પાછો મને સમજાવવા માંડ્યો કે આ જે રહ્યું ને એ તમારું ગળું છે, અને બે કોર એક એક ફેફ શું છે, આમાંથી જેટલું ધોળું દેખાય એટલું બરોબર છે, અને કાળું દેખાય એ બધું હડી ગયું છે.